નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયની વાત કરતા હતા. અગાઉ આપણે કદમ 10 સુધી જોઈ ગયા, એનું વ્યવસ્થિત સોલ્યુશન તમે સમજી પણ લીધું હશે. આ વિડીયોમાં આપણે વાત કરીશું કદમ 11 વિશે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને કદમના બધા જ ક્વેશ્ચન છે એનાથી તમે વાકેફ થઈ ગયા છો, બરાબર, કે કઈ રીતના આવે છે. અગાઉ 10 કદમ છે એને આપણે જોઈ જ ગયા છીએ વ્યવસ્થિત. કદમ 11માં પણ તમને એ જ રીતના પૂછેલું છે અને આપણે વ્યવસ્થિત એનું સોલ્યુશન પણ જોઈ જઈએ, બરાબર. કદમ 11માં તમને શું કીધું, જો કે દિવાળીમાં બજારના દ્રશ્યનું વર્ણન તમારા શબ્દોમાં લખો. હવે દિવાળીનો તહેવાર હોય તો બજાર કેવી ધમધમતી હોય, આપણે બધાને ખ્યાલ જ છે, બરાબર. ખરીદી કરવા જતા હોય, કપડાંની ખરીદી કરતા હોય, નાના બાળકો છે, રમકડાં લેતા હોય છે, બરાબર. દીવડા પ્રગટાવેલા હોય, પછી આપણે હવે તો સિરીઝ આવી ગઈ, બરાબર, લબક ઝબક થતું હોય, બધી દુકાનોમાં લગાડેલું જોઈએ. તો કે દિવાળીના દિવસે બજારોને એક અદ્ભુત દેખાવ આપવા માટે દુલ્હનની જેમ લાઇટોથી સજાવવામાં આવે છે. આ દિવસે બજારમાં ખાસ કરીને મીઠાઈ અને કપડાંની દુકાનોની ખૂબ ભીડ જામેલી હોય છે, બરાબર. ત્યાં લોકો છે ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે. બાળકોને બજારમાંથી નવા કપડાં, ફટાકડા, મીઠાઈ, ભેટ અને રમકડાં ખરીદતા પણ તમે જોઈ શકો છો, બરાબર. આ ઉપરાંત તમારે બજારનું વર્ણન તમારી જાતે 2-4 શબ્દોમાં પણ કરવાનું છે. અલગ અલગ લીટી કહેવાય ને, 4-5 લીટી તો આવી નવી તમારી રીતના લખવાની જ. ત્યાર પછી પ્રશ્ન 2, કે નીચે આપેલી જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો. હવે આવા પણ આપણે ક્વેશ્ચન ઘણા બધા જોઈ ગયા, બરાબર. સેલ 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 આખું વ્યવસ્થિત વાંચી લ્યો એટલે નીચેના જવાબ ઇઝી. ફર્નિચરનો મહામેળો છે તો કે ગૃહ શોભા ફર્નિચર. આકર્ષક ઓફર શું છે તો કે જૂનું ફર્નિચર આપો અને નવું વસાવો, તમારા ઘરને સુંદર બનાવો. જૂનું ફર્નિચર આપીને નવા ફર્નિચર પર ₹500 વળતર, બરાબર. ₹2,999 ખરીદી પર ₹400 આકર્ષક ઇનામ. ઓફર ફક્ત દિવાળી સુધી સીમિત છે, પછી આગળના દિવસોએ આવશો તો મળશે નહીં. નોંધ શું છે તો કે દર અમાસે રજા રહેશે. હાલો ભાઈ, રજા કહી દીધી, કીધી છે તો કે દર અમાસે. હવે સ્થળ તો કે છોટાભાઈ મેદાન, ચૂટકી હોટલની સામે, રાજનગર. હાલો હવે આપણે જવાબ જોઈએ એના ક્વેશ્ચનના, બરાબર. ઇઝી, એક ચપટીમાં આવડી જવા જોઈએ. તહેવારોના સમયે સેલ સેલ લખેલું તમે ક્યાં ક્યાં જુઓ છો અને શા માટે, ક્યાં ક્યાં હોય તો કે નાના મોટા સ્ટોલ હોય, દુકાન હોય, બધી જગ્યાએ તમે સેલ સેલ જોવો જ છો. એટલે કે તહેવારોના સમયે સેલ સેલ લખેલું અમે દુકાનોમાં, ઘણા સ્ટોલમાં જોવા મળ્યું છે. તહેવારોના સમયમાં લોકો વધારે ખરીદી કરતા હોય તે માટે લોકોને આકર્ષવા માટે આ બધું થતું હોય છે. ત્યાર પછી બીજું કે ફર્નિચરની દુકાનનું નામ ગૃહ શોભા ફર્નિચર કેમ રાખવામાં આવ્યું છે? તો કે ભાઈ, ફર્નિચર છે શું કરે તો કે ઘરની એક શોભા વધારતું હોય, તો કે ફર્નિચરથી ઘરની શોભામાં વધારો થાય છે, તેથી ફર્નિચરની દુકાનનું નામ ગૃહ શોભા રાખવામાં આવ્યું છે. ત્યાર પછી ત્રીજું છે કે મીનુ ₹6,500 ફર્નિચર ખરીદે છે તો તેને કેટલા રૂપિયાનું ઇનામ મળવા પાત્ર છે? જો ઓફર શું હતી તો કે 2,999 ખરીદી પર ₹400 ઇનામ છે. તો મીનુએ કેટલું ખરીદ્યું? તો કે 6,500 ખરીદી કરી તો એને કેટલા રૂપિયાનું ઇનામ મળે? તો કે ₹800 ઇનામ છે એ મળવાપાત્ર થશે. હવે ચોથું છે કે ચિંટુ પાસે જૂનું ફર્નિચર નથી તો તે ₹500 બાદ મેળવવાનો દાવો કરી શકશે કે કેમ? એની પાસે ફર્નિચર જૂનું નથી તો શું બાદ મળે? તો કે ભાઈ ના, કારણ કે જૂનું ફર્નિચર આપીને ₹500 વળતર મળે છે, તો ચિંટુ પાસે જૂનું ફર્નિચર નથી તો તેની કંઈ વળતર મળશે નહીં. પાંચમું છે કે ગીતા લાભ પાંચમના દિવસે ફર્નિચરની દુકાને જશે તો તેને ઓફરનો લાભ મળશે કે કેમ? લાભ પાંચમમાં જાઓ તો શું મળે? એને પહેલાં કીધું જ તું કે ઓફર શું છે, તો કે માત્ર દિવાળી પૂરતી સીમિત છે. એટલે જવાબ થશે નહીં, કારણ કે આ ઓફર ફક્ત દિવાળી સુધી જ હતી. ત્યાર પછી પ્રશ્ન 4, કે તમને મનગમતા તહેવાર પર જોડકણું કે કાવ્ય પંક્તિ રચો, બરાબર. તમારે જાતે લખવાની, એકાદી કાવ્ય પંક્તિ લખો અથવા જોડકણું તહેવાર વિશે લખવાનું હોય તો એ તમે લખજો. જેમ કે મેં અહીંયા શું લખ્યું હતું કે ઘેરૈયાની આવી હોળી ઉડે રે ગુલાલ, આલો પૈસો આજે હોળી ઉડે રે ગુલાલ, બરાબર. આ રીતનું આખું જે કાવ્ય પંક્તિ છે એ લખેલી છે. તમે આના સિવાય તહેવારને રિલેટેડ જોડકણું હોય, કાવ્ય પંક્તિ હોય તમારી પાસે તો એ તમે લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 5, કે નીચે આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધીને તેની ફરતે ગોળ કરો. હવે તમે વાક્ય વાંચો અને વિશેષ, એટલે કે કંઈક વાત હોય એમાં વિશેષ વાતને રજૂઆત કરી હોય એના ફરતે તમારે રાઉન્ડ કરવાનું છે. જો વાતમાં હવે જેટલા પણ જગ્યાએ આપણે વિશેષણ છે તેના પરથી રાઉન્ડ કરી દીધો છે, જેમ કે સુંદર છે, વ્યવસ્થિત છે, પછી પ્રિય છે, મધુસ્મિત છે, શાંત, મગ્ન હૈયે, વસ્મી, બરાબર. મને જો વ્યવસ્થિત સ્કેન કર્યું ને દેખાતું નથી, પણ તમારી બુકલેટમાં તમે વ્યવસ્થિત જોઈ શકશો. એટલે આ વિશેષણ એટલે કે કોઈ વાક્યના અર્થમાં વધારો કરતા હોય કે કંઈક વિશેષ રૂપ દર્શાવતું હોય એને આપણે વિશેષણ કહેશે, બરાબર. ખ્યાલ આવી ગયો કઈ રીતના તમારે કેના ઉપર તમે રાઉન્ડ કરશો? ઓપ્શન તો જવાબ છે તમને આવી જ દીધા છે, પણ તમારી રીતના પણ તમે ટ્રાય કરો તો પણ તમને ખ્યાલ આવી જશે કે વાતના કોઈ વાક્ય છે એની વાતમાં કંઈક વિશેષણ ઉમેરાય, એટલે કે કંઈક વિશેષ વાત હોય એને આપણે વિશેષણ તરીકે
ઓળખતા હોઈએ છીએ. બરાબર. પ્રશ્ન છ શું કહે છે? તો કે અક્ષર ગોઠવીને શબ્દ બનાવો અને તેમના સામાનાર્થી શબ્દો લખો. જો ઉદાહરણમાં જો નજની, હવે નજની જેવો તો શબ્દ હોય નહીં, એને આપણે વ્યવસ્થિત ગોઠવીએ તો શું થાય? તો કે જનની. તો જનનીનો સામાનાર્થી શું થાય? તો કે માતા. હવે બીજું જો તો કે રજઠ, હવે રજઠ જેવો શબ્દ હોય કે તો એને આપણે વ્યવસ્થિત ગોઠવશું તો શું થશે? તો કે જરઠ, એટલે કે ઘરડું. બરાબર. પછી છે કે ઢાનવો, હવે ઢાનવો કાંઈ શબ્દ હોય તો એનું આપણે વ્યવસ્થિત ગોઠવશું તો શું થશે? તો કે નવોઢા, એટલે કે નવ પરિણીત. બરાબર. ત્યાર પછી છે તસ્મી, હવે તસ્મી જેવો શબ્દ કાંઈ હોય નહીં, એને આપણે વ્યવસ્થિત ગોઠવશું જેમ કે સ્મિત. તો સ્મિત એટલે શું થાય? તો કે હાસ્ય. પછી છે હગ્રુ, તો હગ્રુ જેવો શબ્દ ક્યાં સાંભળ્યો? સાચું આપણે ગોઠવશું તો શું થશે? તો કે ગૃહ. ગૃહ એટલે શું થાય? તો કે ઘર. પછી નિજર, હવે નિજરે આપણે એવો સાંભળેલો શબ્દ નથી તો એનું વ્યવસ્થિત ગોઠવશું તો શું થશે? રજની. રજની એટલે રાત્રિ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે કદમ 11 છે તેનું પણ આપણે સોલ્યુશન જો રમતા રમતા સ્પીડો સ્પીડ થઈ ગયું. બરાબર. ક્યાંય પણ ભૂલ રહી ગઈ હોય, તમને ન સમજાણું, કાંઈ ડાઉટ લાગતો હોય તો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કારણ કે કદમ 11 સુધી હવે આપણે ભેગા જતા તો તમને ખ્યાલ જ છે કે ભૂલ હોય તો કોમેન્ટ કરી દેવાની, ન આવડતું હોય તો પણ કોમેન્ટ કરી દેવાની, સોલ્યુશન આવી જશે. બરાબર. જેટલા પણ વિદ્યાર્થીઓ આપણી સાથે નવા જોડાયેલ છે તે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દો, જેથી કરી તમારા ધોરણની બધી નોટિફિકેશન તમને મળતી રહે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણનું પ્લેલિસ્ટ પણ બનાવેલ છે, તેમાં તમે અલગ અલગ વિષયના વિડીયોઝ છે જોઈ શકશો અને ત્યાંથી પણ સમજતા સમજતા લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.